લગભગ દાનપેટી માં 25,000 થી 30,000 રૂપિયા હતા. હા, એ જોયું તું. તો હેલો ગુજરાતી ફેમિલી, કેમ છો ભાઈ? મોજમાં. તો આજે ભાઈ રાઇડિંગ કરવાની છે આપણે, અને થોડુંક કામ પણ છે, અને એન્ડ સુધી ભાઈ વ્લોગમાં બના રહેજો ભાઈ. આ રાઇડિંગનો હમણાં આપણે લાભ નથી લીધો, એટલા માટે એન્ડ સુધી વ્લોગમાં બનાવીજો. અને આદસંગ જવાનું છે આપણે દર્શન કરવા હનુમાનજી મહારાજના, અને આપણે અત્યારે ગેટ વટી રહ્યા છીએ સાવરકુંડલાનું. તો એન્ડ સુધી ભાઈ વ્લોગમાં બના રહેજો, અને ભાઈ બ્લોગ સારો લાગે, વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. ચાલો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એક છે આપણે દોસ્તાર, અને એને આપણે લેવા જવાના છે આજ છે, તે ચાલીને ગયા છે પગપાળા. તો એમ સુધી બ્લોગને માણજો. બાકી તો ચાલો અત્યારે જઈશું, થોડુંક પેટ્રોલ પણ નખાઈ દઈ, પેટ્રોલમાં ખૂટી ગયેલું છે. ચાલો લેટ્સ ગો, લેટ્સ ગો ગાઈઝ, ફટાફટ જવાનું છે, કેમ કે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ. એમાં થયું તેવું કેમ ખબર છે ભાઈ, કે હું ગયો હેલ્મેટ ને ગોપ્રો લેવા જયરાજભાઈ પાસે, અને ઉતાવળમાં ભાઈ મેમરી ભૂલાઈ ગયું. પછી સીધો ઘરે આવ્યો, મેમરી લીધો, પછી મેમરી નાખી, પછી વ્લોગ ચાલુ કર્યો એમ કહેવાય ને. તો વ્લોગને માણજો. બાકી તો મારો વોઇસ કેવો આવે કાંઈ ખબર નથી મને, બટ આઈ હોપ આવતો હશે. અને જવાનું છે આદસંગ. જય બજરંગ બલી ભાઈ, જય બજરંગ બલી ભાઈ કમેન્ટમાં લખી નાખજો. ચાલો અત્યારે જઈએ છીએ, આગળ પેટ્રોલ પંપ આવે ને આપણે થોડુંક પેટ્રોલ પુરાઈ નાખશું. હર મહાદેવ. આઈનો ભાઈ બ્લોગ ઉતારેલો છે આપણે, ન જોયો હોય તો જોઈ નાખજો મહાદેવનો, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. આપણે બ્લોગ ઉતારેલો છે, પૌરાણિક વાવ છે ભાઈ, અદ્ભુત ભાઈ. અને અહીં આપણે પેટ્રોલ પંપ આવી ગયો છે, ત્યાંથી આપણે થોડુંક પેટ્રોલ પુરાઈ નાખશું. પંપ આવી ગયો છે. પેટ્રોલ તો પૂરા નાખ્યું છે 210 નું. સીધે સીધું જ છે એમ ને? ઓકે, કોઈ વાત નહીં. ચાલો ઓકે ઓકે મેડમ, અડાથી આપણે ચાલવાનું છે. પેલા બંને મારી એક કારની વાટ જોઈ રહ્યા છે, 11 વાગ્યાની. હું આથી અત્યારે નીકળું છું, 11 વાગે નીકળ્યો, બટ થોડુંક કામ હતું એટલા માટે. બસ બ્લોગને એન્ડ સુધી માણજો. બાકી બાગડાની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ, બાગડાની માર્કેટ ભાઈ. હવે ભાઈ થોડોક જ બાકી છે, 28 કિલોમીટર હતું, લગભગ આપણે 7 થી 8 કિલોમીટર કાપી નાખ્યું છે, 20 કિલોમીટર એવું છે. હવે થોડીક બગાડવી આપણે ગાડી. જાબાળ છે ભાઈ, જાબાળ ગામમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. અને હા ગાઈસ, તમે ઘણી બધી કોમેન્ટ કરી ભાઈ કે ભાઈ ડેઈલી વ્લોગ ઉતારો, ડેઈલી વ્લોગ ઉતારો. તો આપણે હવે રજા છે, હવે વેકેશન પડી ગયું છે, તો ચાલો હવે ડેઈલી વ્લોગનું સ્ટાર્ટ કરીશું આપણે વેકેશનમાં. તમારી પાસે ડેઈલી કાંકને નવા નવા કન્ટેન્ટ લાવતો રહીશ. બાકી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ, હવે 2Kમાં સપોર્ટ દેખાડો. બસ 2K પૂરા કરી નાખો, 2000 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો, એટલે આપણે
નવા નવા કન્ટેન્ટ લાવશું તમારી સામે અને તમને પણ મજા આવશે. બાકી તો સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ તો દિલથી કરો છો એટલું મને ખબર તો છે જ તે. બસ બસ તમારા સપોર્ટની જ જરૂર છે મારે. તો ચાલો એન્ડ સુધી ભાઈ વ્લોગને માણજો. ત્યાં જાવી છું હનુમાન દાદાના દર્શન કરવા માટે, આત્સંગ તમને પણ કરાવું છું, એટલે એન્ડ સુધી ભાઈ વ્લોગને માણજો. ચાલો અત્યારે ભાઈ આંબડીનો ગેટ આવી જશે, ક્યાંથી જવાનું કોને ખબર. બચ્ચો ભાઈ 9 કિલોમીટર બાકી છે આંબડી. ચાલો લેટ્સ ગો. In the ring, how you take a f***ing swing? Do you got heart? Are you mean? Got some scars, got some needs. Are you willing to go bleed? હવે આવવાનું છે થોરડી ગામ. થોરડી ગામથી આપણે વળવાનું છે ગેટની અંદરથી, નાથી સીધું આત્સંગ આવશે. જો થોરડી ગામ આવી ગયું છે, ગામમાં તો નથી જવાનું, અહીંથી ગેટમાં આપણે જવાનું છે આત્સંગ. જો નકરી ભાઈ ખાણ્યું છે અને ડામરને ઉભરી બને છે. ચાલો બસ જો ટૂંક સમયમાં આપણે આતંક ભોગવાના છીએ. ચાલો જય બજરંગ બલી. ભાઈ ચોમાસામાં તમે એક અમે એને જઈ રહ્યા ભાઈ ચોમાસામાં ભાઈ આવ્યા હતા ભાઈ, હરિયાળી હરિયાળી ભાઈ, બહુ મજા આવે એવું ભાઈ વાતાવરણ આ બાજુ, કેમ કે પહાડ એવો છે ને ભાઈ જોરદાર, એટલા માટે ચોમાસામાં ભાઈ અલગ અલગ ફીલ થાય છે. અદ્ભુત નજારો હોય ભાઈ ચોમાસામાં તો. જો ભાઈ મંદિર સામેની બાજુ દેખાય છે, ત્યાં આપણે બસ પહોંચી ગયા છીએ. બંને બેઠા છે સામેની બાજુ. આ ગાડી નીચે પાર્ક કરી દેવી પછી જાય અંદર. ભાઈ જોરદાર સફર હતો, પાર્ક કરી દીધી છે ગાડી, હવે આ બંને ત્યાં બેઠા છે. ચાલો ત્યાં તો ચાલો દર્શન કરાવું આત્સંગના હનુમાન દાદાના, આત્સંગી હનુમાન દાદાના દર્શન કરાવું તમને. ચાલો અત્યારે જો આપણે ઓલરેડી વિડીયો ઉતારેલો છે અહીંનો, અને તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ લિંક. તો ચાલો જો બે રાઈડો નાખેલ છે આમાં. ચાલો અત્યારે ચાલો જય બજરંગ બલી, જય શ્રી રામ. ચપ્પલ હે ચપ્પલ મારે ના થોડા ખોલે હવે. મેં કીધું બ્લોગ હતા ને ઉતરી જાય, અને ઘણા દિશા રાખ્યો નતો રાખી દો. મેં આ શું થતું તમે કીધું કોને કહું એટલે હનુમાન દાદો નો મૂકે સાયરન મેકેલો છે. દર્શન કરી દઉં આત્સંગી હનુમાન દાદાના, સૌ પ્રથમ દર્શન કરી શકો છો તમે. અને આજે આ ખજૂરભાઈ લાવ્યા હતા આપણે ઓલરેડી આનો વિડીયો ઉતારેલો છે, આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક, નાથી તમે ચેકઆઉટ કરી શકો છો. બાકી તો આ લોકો બંનેને આર્તિકભાઈને લેવા આવ્યો હતો અને તમને પણ દર્શન કરાવી દીધા. હવે જાવી છું ઘર બાજુ. જો આ ભાઈ આર્તિકભાઈને ફરફૂલો પડી ગયો છે, હાલી નેવન તે પડી ગયો ને, ભે પડી ગઈ ને બધું કુરબાન છે યાર. અરે વાહ ભાઈ વાહ. કેટલા વાગે નીકળ્યા તમે? 5:15 નીકળ્યા અને 11 વાગે પીગા સાવરકુંડલા ટુ આત્સંગ.
દાદા ના દર્શન થઈ ગયા છે, અત્યારે જઈશું હવે ઘર તરફ. ઘર તરફ અને ચાલો કમેન્ટ માં ભાઈ જય શ્રી રામ નું નામ લખી નાખજો અને આચંગી હનુમાન દાદા નું પણ નામ લખી નાખજો. ચાલો અત્યારે જઈશું. નહીં જાઓ હાર્દિક ભાઈ, હે બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. એ ને તાજા મજો થઈ જાય બધું ખખેર નીકળ. હા જય બજરંગ બલી. મારી જુદા ખાવ એટલે